students, good morning everyone. Welcome to Saraswati Group of Education. હું મેઘા યાદવ સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી તમારા બધાનું ફરી એકવાર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, મને જોઈ તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે કે મેઘા દીદી આજે આપણને વિડીયોમાં કે કમ્પ્યુટર વિશે લર્ન કરાવવાના છે, રાઈટ? પણ તમને લોકોને ખ્યાલ હશે કે આપણે જયારે સ્કૂલ ટાઈમ ચાલતો હોય છે ત્યારે આપણે ત્રણ લેક્ચર કમ્પ્યુટરના હોય, તો એમાં ફર્સ્ટ લેક્ચર કયો હોય? થિયરીનો હોય, જેમાં આપણે સમજાવતા હોઈએ છીએ, તમને લોકો સમજતા હોય છે. પછી બીજો લેક્ચર કયો હોય છે? તો આપણે કમ્પ્યુટર લેબમાં પ્રેક્ટિકલ કરતા હોઈએ છીએ. અને થર્ડ લેક્ચર કયો હોય છે? હવે તમને લોકોને ખ્યાલ આવી જ ગયો હશે કે દીદી શેની વાત કરે છે. થર્ડ લેક્ચર એટલે કે સીડબલ્યુ વર્કનો લેક્ચર. ઓકે, સીડબલ્યુ વર્કમાં તમારે શું કરવાનું છે, કઈ રીતે કરવાનું છે એ બધું જ તમને હું આજે સમજાવું છું, એક્સપ્લેન કરું છું. બધા ધ્યાનથી જોજો. ઓકે, આજના દિવસમાં આપણે કઈ જ નવું લર્ન નથી કરવાનું, બટ જે આપણે લોકોએ બે લેક્ચરમાં લાસ્ટ બે લેક્ચરમાં લર્ન કરી લીધું છે એના વિશે આપણે સીડબલ્યુ બુકમાં લખીશું. હવે કઈ રીતે? તો સૌથી પહેલા તો તમને લોકોને ખ્યાલ હશે કે આપણો ફર્સ્ટ લેક્ચર હતો શારીરિક શ્રમ અને માનસિક શ્રમનો, બીજો લેક્ચર હતો આપણો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મશીનોના પ્રકારનો. ઓકે, હવે આપણે એ બંને જે સમજી લીધું છે એના વિશે આપણે વર્કશીટ તો કરી જ લીધી છે, પણ હવે એક સીડબલ્યુ વર્ક પણ આપણે મેન્શન કરવાનું છે. સીડબલ્યુ વર્ક કઈ રીતે હશે? તમને હું એક પીડીએફ મોકલાવીશ જે તમારે ડાઉનલોડ કરી લેશો મોબાઈલમાં, એટલે પછી તમારે તમારે સીડબલ્યુમાં લખવાનું રહેશે. ઓકે, હવે એને કઈ રીતે લખશો? તો મેમાં ફોર્મેટ એક આપેલું જ હશે. ફોર એક્ઝામ્પલ, ડેટ લખેલી છે તો તમે ડેટ ક્યાં લખશો? ડેટ તમારે આજની ડેટ તમારે લખવાની રહેશે રાઈટ સાઈડ ઉપર, આજની ડેટ લખવાનું, નીચે ડે લખવાનો અને પછી ઉપર લખવાનું ટોપિકનું નામ. તમારે સિંગલ લાઈનની બુક હશે એમાં લિસ્ટમાં તમારે આપેલું જ હશે, છતાંય જો તમારે ડબલ લાઈનની ભૂલથી આવી ગઈ હોય તો ચેન્જ કરી લેજો. આપણે સિંગલ લાઈનની બુકમાં જ લખવાનું રહેશે કમ્પ્યુટરની સિંગલ લાઈનની બુક. એમાં આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર 1 કમ્પ્યુટર, બરાબર, અને પછી આપણે એમાં ટોપિકનું નામ લખશું. તો આ રીતે તમારે સીડબલ્યુ વર્ક મેન્શન કરવાનું રહેશે. જેવી રીતે મેં સરસ હેન્ડરાઇટિંગમાં કરી તમને પીડીએફ મોકલાવેલી છે, એવી જ રીતે તમે બધાએ પણ ગુડ હેન્ડરાઇટિંગમાં લખજો. હવે વિદ્યાર્થી મિત્રો, એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત તમને લોકોને હું કહી દઉં. ઘણી વાર શું થતું હોય છે, તમે લોકો જયારે સ્કૂલે હોય અને એબસન્ટ રહો છો ત્યારે શું થાય છે કે તે દિવસે તમને જેટલા લેક્ચર હોય છે ત્યારે દીદીએ તમને જે કરાવેલું હોય એ બધું મિસ થઈ જાય છે. પછી તમારે ડબલ વર્ક કરવાનું થઈ જાય છે. તો ડબલ વર્ક થઈ જાય તો આપણે એવું હવે અત્યારે એવું નથી કરવાનું, તમને રેગ્યુલર બેઝ ઉપર જે વર્કશીટ અથવા તો જે સીડબલ્યુ વર્કની પીડીએફ આવે તે દિવસે જ પૂરી કરી લેવાની. નહીંતર શું થશે કે બીજું લેક્ચર આવતા સુધી આપણે ડબલ વર્ક ભેગું થઈ જશે. તો આપણે એવું નથી કરવાનું. તો જયારે જે દિવસે સીડબલ્યુ વર્ક આવે એ વર્ક ત્યારે જ કરી લેવાનું. સીડબલ્યુ વર્ક મેં તમને બધાને સરસ રીતે એક્સપ્લેન કરી દીધું છે તમારે કઈ રીતે લખવાનું છે. આ વિડીયો બસ એટલા માટે જ બનાવેલો છે કે તમે લોકોને સીડબલ્યુ વર્ક લખવા બાબતે તમને આઈડિયા આવે અને તમને કોઈ ક્વેશ્ચન ના રહે. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં કંઈક નવું શીખવા માટે નવા ટોપિક સાથે આપણે ચેપ્ટર 1 ને આગળ વધારશું અને ફરી મળીશું. ત્યાં સુધી નમસ્તે, આવજો અને તમારું બધાનું તમે ધ્યાન રાખજો. થેન્ક યુ.